ટેસ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો. ચાંદખેડાના બ્રહ્માણી માતાના મંદિરે 14 નિમિત્તે યોજાયા ભવ્ય ગરબા. અમદાવાદ શહેરના ચાંદખેડાના બ્રહ્માણી માતાના ગરબા ખૂબ જ ઉત્સાહ, આનંદ અને ધાર્મિક ઉત્સવ પ્રમાણે સંપન્ન થયા છે. છેલ્લા 1000 વર્ષ ઉપરાંતથી ચાલી આવતા ચાંદખેડા ગામમાં આવેલા આસો સુદના 14ના દિવસે યોજાતા ગરબા એક અનેરું મહત્ત્વ છે. આ બ્રહ્માણી માતાજીના ગરબા નિહાળવા માટે ચાંદખેડામાં રહેતા જ નિવાસીઓ નહીં ઉપરાંત બહારગામ પણ ગયેલા, દેશ પરદેશ ગયેલા લોકો ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક આ ગરબામાં ભાગ લેવા પોતાના ઘરે ચાંદખેડા આવી પહોંચે છે અને તેના માટે તેઓ આતુર હોય છે. 14ના ગરબાનું મહત્ત્વ ગામવાસીઓ માટે દિવાળી કે નવા વર્ષ કરતાં પણ વિશેષ હોય છે. અહીંયા બે પ્રકારના ગરબા કાઢવામાં આવે છે. એક છે કડવા પટેલ વિભાગ અને બીજો છે લેવા પટેલ વિભાગ. ઇકો ફ્રેન્ડલી ગણાતા ગરબા ઉગાડેલી જુવાર તેમજ કાગળના ફૂલોથી તૈયાર કરવામાં આવે છે. કાગળના ફૂલો એકદમ સુંદર રીતે સજાવી અને આ ગરબા નીકાળવામાં છે. આ ગરબી દેખતા જ મન મોહી લે તેવી હોય છે. રાત્રે 12 વાગે તૈયાર થતાં આ ગરબા સવાર સુધી ગરબા પ્રેમીઓ બ્રહ્માણી માતાજીની અસીમ કૃપા અને શ્રદ્ધા સાથે ગરબે ઘૂમતા હોય છે. આ ગરબાની શરૂઆત પહેલાં ગામના નાયક પરિવાર ગણપતિની આરાધના કરી આરતી ઉતારી અને કરતા હોય છે, જ્યારે ગરબાની વિદાય પણ આરતી સાથે જ થાય છે. સમગ્ર ગામના રહીશોના ઘરે મહેમાન ગરબા જોવા માટે આવતા હોય છે. દરેકના ઘરે બ્રહ્માણી માતાજીની ઉજવણી કરવામાં આવતી હોય છે. પ્રત્યેક પરિવારમાં લાડુ, દાળ ભાત, શાક, ફરસાણ સાથે પાકું ભોજન મહેમાનોને જમાડવામાં આવે છે અને તેમનું સ્વાગત પણ કરવામાં આવે છે. ચાંદખેડાના ગરબાની શરૂઆત નાયક બંધુ દ્વારા જ કરવામાં આવે છે, જેમાં સૌપ્રથમ ગણપતિની સ્તુતિ થાય છે, ત્યારબાદ ગામના સૌ લોકો ગરબે ઘૂમતા હોય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.